હેલો માય ફ્રેન્ડ્સ, જીકે એક્ઝામ ગુરુ યુટ્યુબ ચેનલમાં હું પરમાર હરપાલસિંહ તમારું મિત્રો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અહીંયા હું તમારી માટે એક લઈને આવ્યો છું બેલીફનો વિડીયો. મિત્રો, આગળ આપણે બે વિડીયો જોઈ ગયા છીએ કે આગળ બેલીફની તૈયારી કઈ રીતે કરવી. એક તો મિત્રો મેં સિલેબસનો વિડીયો મૂક્યો હતો, એક મિત્રો મૂક્યો હતો ધારાકીય શબ્દનો. અહીંયા પણ તમારી અત્યારે સમક્ષ સામે તમારી જોઈ શકો છો કે અહીંયા પણ મિત્રો મેં ધારાકીય શબ્દો અહીંયા રિવિઝન માટે મૂકેલા છે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે બેલીફ એટલે શું. તો જે મિત્રો નવી નવી તૈયારી કરી રહ્યા છે, જે મિત્રો એવા પણ હશે ખરા કે જેઓને ડેટ મળતા જ તેઓ તૈયારી શરૂ કરી દીધી હશે, તો મિત્રો આ માધ્યમ, આ ચેનલના માધ્યમથી મિત્રો આપણે દરેકને સફળતા મેળવવાની છે. એટલા માટે મિત્રો અહીંયા હું તમારી સામે આધારે બેલીફના વિડીયો લઈને આવ્યો છું. અને મિત્રો એક જ ગોલ છે આપણો કે બેલીફમાં આપણે મેક્સિમમ આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે સૌને પાસ કરી શકીએ. તો મિત્રો, તમારો ટાઈમ વધારે વેસ્ટ ન કરતા મિત્રો અહીંયા આપણે એક ધારાકીય શબ્દોનું રિવિઝન કરશું. અને મિત્રો પછી આપણે બેલીફ એટલે શું અને બેલીફના કાર્યો એટલે શું એ આપણે જોશું. પરંતુ મિત્રો બેલીફ એટલે શું અને બેલીફના કાર્યો જોતા પહેલા એક આપણે ધારાકીય શબ્દો ઉપર એક રિવિઝન કરીએ. મિત્રો ધારાકીય શબ્દો ઉપર એકવાર રિવિઝન કરવાથી શું થશે કે તમને કોઈ પણ જાતના જે સવાલો મૂંઝવતા હશે એ સવાલોનું તમે નિરાકરણ લાવી શકશો. તો મિત્રો ગમે ત્યારે મારું એક તમને સજેશન છે કે ગમે ત્યારે તમે બેલીફના કોઈ પણ પાર્ટને તમે અનુલક્ષીને તમે તૈયારી કરતા હોય તો આપણી યુટ્યુબ ચેનલની માધ્યમથી એકવાર ધારાકીય શબ્દો જોઈ લેવા આપને હું વિનંતી કરું છું. તો મિત્રો આપણે બેલીફના ધારાકીય શબ્દોની થોડીક રિવિઝન તરફ આગળ વધીએ. તો મિત્રો અહીંયા પહેલો જે કન્ટેન્ટ આપણે છે ધારાકીય શબ્દ એ છે વાદી. તો મિત્રો મેં અગાઉ ચિત્ર સ્વરૂપે વિડીયો બનાવેલો હતો, તેમાંથી તમે અનુલક્ષીને જોઈ શકો છો, અથવા તો અહીંયા મેં એક વ્યાખ્યા સ્વરૂપે લખેલું છે એ પણ તમે જોઈ શકો છો અહીંયા તમારી સ્ક્રીન સામે. તો મિત્રો વાદી એટલે શું કે દીવાની દાવા અને ફોજદારી દાવા અરજદારને વાદી કહેવામાં આવે છે. એટલે કે મિત્રો ટૂંકમાં જે વ્યક્તિ કોર્ટમાં અદાલતમાં કેસ નોંધાવે તેને મિત્રો વાદી તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા જોશું પ્રતિવાદી એટલે શું. તો અહીંયા પ્રતિવાદી એટલે વાદીએ કરેલ વિરુદ્ધ દાવો. એટલે કે મિત્રો જે વાદી અદાલતમાં જે કેસ નોંધાવશે અને જેની વિરુદ્ધ કેસ નોંધાવે તેને પ્રતિવાદી તરીકે ઓળખવામાં આવશે. નેક્સ્ટ છે મિત્રો પક્ષકારો. હા મિત્રો અહીંયા મેં આગળના વિડીયો હતો એમાં હું તમને સોરી, મારી ભૂલ છે મિત્રો, હું તમને આ પક્ષકારો સમજાવવાનું બાકી રહી ગયું હતું. તો મિત્રો પક્ષકારો કોને કહેવાય કે મિત્રો આ વાદી અને પ્રતિવાદીને પક્ષકારો તરીકે ઓળખવામાં આવશે. અને મિત્રો આ જે ધારાકીય શબ્દો છે એ મેં અગાઉના જે પેપર એનાલિસિસ કર્યા હતા એમાં મિત્રો 1 માર્કમાં પૂછાયેલું છે. એક એક માર્કના પ્રશ્નોના જે જવાબ જે આપણા સિલેબસ મુજબ છે એ રીતે પૂછવામાં આવ્યું છે. તો મિત્રો મારું તમને એક સજેશન છે કે મિત્રો આ ધારાકીય શબ્દો પણ તમે નોટ ડાઉન કરતા જાઓ, જેથી આપણે કદાચ એક એક વાક્યમાં પ્રશ્ન મૂકી શકે છે એક્ઝામર. તો મિત્રો આ એમાં પણ આપણી ચેનલના માધ્યમથી આ ઉપયોગી બની રહે. એટલા માટે મિત્રો પક્ષકારો આપણે જોયું કે વાદી અને પ્રતિવાદીને પક્ષકારો તરીકે ઓળખવામાં આવે છે. હા મિત્રો શાહેદ એટલે શું કે દીવાની કે ફોજદારી કેસોમાં બનેલ સાક્ષીને શાહેદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મિત્રો અહીંયા ટૂંકમાં યાદ રાખતા કે દીવાની અને ફોજદારી કેસોમાં જે સાક્ષી હોય એને શાહેદ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા દીવાની અને ફોજદારી કેસો એટલે કેવા કેસો કે મિત્રો અહીંયા જેને સિવિલ કેસ તરીકે ઓળખવામાં આવે છે તેને દીવાની કેસો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મિત્રો સિવિલ કોર્ટ કેસ પણ પૂછાઈ શકે અને દીવાની કેસ પણ પૂછાઈ શકે, તો બંનેનો મિનિંગ એક જ થાય છે, આ તમારે ધ્યાન રાખવું પડશે. હા મિત્રો દીવાની કેસ એટલે કેવા કેસો કે મિલકતને સંબંધિત કેસોને દીવાની કેસો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મિત્રો કોઈ મિલકત, મકાન, જમીન બાબતના જે કેસો હોય એને દીવાની કેસો તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ મિત્રો ફોજદારી કેસોની જો વાત કરવામાં આવે તો એને એક 1 ટાઈપ ઓફ ક્રિમિનલ કેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એક્ઝામર આ તમારી કન્ફ્યુઝન માટે ક્રિમિનલ અથવા ફોજદારી એ રીતે મૂકી શકે છે, કન્વર્ટ કરીને ક્રિમિનલનું ફોજદારી, ફોજદારીનું ક્રિમિનલ એ રીતે. તો મિત્રો આ તમારે ધ્યાન રાખવું પડશે. હવે ફોજદારી કેસો એટલે મિત્રો ચોરી, લૂંટ, મર્ડર, ધાડ વગેરે જેવા જે લૂંટફાટના જે કેસો હોય એમાં મિત્રો ફોજદારી કેસો તરીકે ઓળખવામાં આવે છે. હા મિત્રો નીચે 7 માં આપણે જે શબ્દ છે એ છે કે વાદગ્રસ્ત સ્થળ.
તો મિત્રો વાદગ્રસ્ત સ્થળ તરીકે કોને ઓળખવામાં આવશે, કે જે સ્થળ માટે વાદી કેસ કરે છે તે સ્થળને વાદગ્રસ્ત સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. સપોઝ કે જમીન પચાવીને કોઈ વ્યક્તિ બેઠો હોય અને વાદી કેસ કરશે તો જમીનને વાદગ્રસ્ત સ્થળ તરીકે ઓળખવામાં આવશે. આઠમો આપણો શબ્દ છે મિત્રો એ છે નોટિસ. તો મિત્રો નોટિસ કોને કહેવાય છે, તો અહીંયા એક ખાસ બાબત મિત્રો ધ્યાનમાં રાખજો, નોટિસ એક માર્કમાં પૂછાઈ ગયેલો છે અગાઉ ક્વેશ્ચન, કે જ્યારે પ્રતિવાદીને અદાલતમાં બોલાવવાનો હોય ત્યારે મોકલવામાં આવતા કાગળને નોટિસ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો પ્રતિવાદીને અદાલતમાં બોલાવવાનો હોય ત્યારે મોકલવામાં આવતા કાગળને નોટિસ તરીકે ઓળખવામાં આવે છે, તો એ ધ્યાન રાખજો મિત્રો. હવે જો મિત્રો આ તારાકીય શબ્દો તમારે આસાનીથી સમજવા હોય તો મિત્રો તમારે તો મિત્રો આ જે વધારાના ધારાકીય શબ્દો છે એ તમારે જો PDF સ્વરૂપે જોતા હોય અથવા તો તમારે ચિત્ર સ્વરૂપે સમજવા હોય તો હું નીચે લિંક મૂકું છું, તેના પરથી તમે ચિત્ર સ્વરૂપે અથવા તમારે ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો આ હતા ધારાકીય શબ્દો. અને મિત્રો અહીંયા જણાવવા માગીશ કે તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અહીંયા સ્ક્રીનમાં બતાવ્યા મુજબ GK એક્ઝામ ગુરુને સબસ્ક્રાઈબ કરો, જેથી બેલીફના નવા નવા વિડીયોની માહિતી મળતી રહે અને આપણે બેલીફની એક્ઝામ કોઈ પણ કાળે ક્લિયર કરવાની છે આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી. હવે મિત્રો નેક્સ્ટ જો વાત કરવામાં આવે તો હવે આપણો મેઇન કન્ટેન્ટ શરૂ થાય છે. જો તમે ધારાકીય શબ્દ જોઈ લીધા છે તો આ કન્ટેન્ટ સાવ એટલે સાવ ઈઝી છે, કાંઈ છે નહીં મિત્રો. હવે મિત્રો બેલીફ કોને કહેવાય, તો મિત્રો અહીંયા આપણે વન બાય વન આપણે જે મુદ્દા જોતા જશું કે બેલીફ તરીકે કોને ઓળખવામાં આવે છે, કોને કહેવાય, શું કાર્ય હોય એ બધા આપણે લાઇન બાય લાઇન જોશું. તો મિત્રો અહીંયા આપણે પહેલાં જોશું કે બેલીફ કોને કહેવાય. હા મિત્રો પહેલો મુદ્દો એમ કે છે જ્યાં અદાલત, જો મિત્રો હું બોલું છું તમે ધ્યાન દઈને સાંભળજો, નો પ્રેશર, કાંઈ તમારે ટેન્શન લેવાની જરૂર નથી, તમે ખાલી વન બાય વન મારા શબ્દો ઉપર ફોકસ કરતા જાઓ અને વિડીયો એક સુધી જોતા જાઓ એટલે મિત્રો તમે આસાનીથી તમને યાદ રહી જઈ શકશે. આસાનીથી ને જ મેં મિત્રો લખેલું છે. તો મિત્રો લાઇન બાય લાઇન આપણે જોતા જઈએ, તમે સાંભળતા જજો. મિત્રો બેલીફ કોને કહેવાય, જ્યાં અદાલત ન પહોંચી શકે ત્યાં અદાલતના પ્રતિનિધિ તરીકે પ્રત્યક્ષ હાજર રહેવાની ફરજ હોય તેવી વ્યક્તિને બેલીફ તરીકે ઓળખવામાં આવે છે. પક્ષકારોને ન્યાયાલય સમક્ષ પ્રત્યક્ષ રીતે લાવવાનું કામ બેલીફ દ્વારા કરવામાં આવે છે. મિત્રો અગાઉ આપણે પક્ષકારો વિશે જોઈ ગયા કે વાદી અને પ્રતિવાદીને પક્ષકારો તરીકે ઓળખવામાં આવે છે. એ પક્ષકારોને વાદી અને પ્રતિવાદીને મિત્રો અહીંયા અદાલત સામે લાવવાનું કાર્ય બેલીફનું હોય છે. મિત્રો નેક્સ્ટ મુદ્દો એવો છે કે દાવાના સમન્સ અથવા નોટિસ છે કે હુકમનામાનું પાલન બેલીફ દ્વારા જ કરવાનું હોય છે. તો મિત્રો એક જજ પાસેથી ન્યાયાધીશ પાસેથી એક આપણને સમન્સ અથવા હુકમનામું મળશે, એ આપણે વાદી અથવા પ્રતિવાદી સુધી પહોંચાડવાનું હોય છે. એ મિત્રો બેલીફની આખી આપણે પ્રોસેસ અગાઉ જોશું. અત્યારે તો મિત્રો વ્યાખ્યા અને એનું થોડુંક ડીપમાં અહીંયા કરતા જઈએ એટલે જેથી તમે કદાચ જો એકાદ પોઈન્ટ ભૂલી ગયા હોય એટલે બીજો પોઈન્ટ યાદ આવે તો તમે તમારા માર્ક ન કપાય. એટલા માટે મિત્રો આજ અત્યારે આપણે થોડુંક ડિસ્ક્રિપ્ટિવ લખ્યું છે. બાકી તમે બેલીફ કોને કહેવાય એક વ્યાખ્યા જ એક માર્કમાં પૂછાઈ શકે છે. નેક્સ્ટ મુદ્દો એવો છે મિત્રો કે ઉપરોક્ત બાબતોમાં તર્ક રીતે કહી શકાય કે દરેક ન્યાયાલયમાં બેલીફની એક અગત્યની ભૂમિકા છે. ટૂંકમાં બેલીફ એ ન્યાયાલયનું મહત્વનું અને આવશ્યક અંગ છે. દરેક દાવાની પ્રાથમિક તબક્કાની કાર્યવાહી બેલીફ દ્વારા જ થાય છે. એટલે કે મિત્રો જ્યારે કાર્યવાહી કરવાની હોય, જ્યારે પ્રાથમિક તબક્કો એટલે પ્રથમ તબક્કો જ્યારે અદાલતમાં રજૂ કરવાનો હોય ત્યારે મિત્રો પ્રાથમિક તબક્કાની સૌપ્રથમ કાર્યવાહી હોય બેલીફ દ્વારા જ થાય છે. અને એક મિત્રો તર્ક કરતા જઈએ કે જ્યાં સુધી પ્રતિવાદી અને વાદી સમક્ષ અદાલત સમક્ષ નહીં આવે ત્યાં સુધી પ્રાથમિક તબક્કો શરૂ થાય નહીં. અને એમને અદાલતમાં ન્યાયાલયમાં બોલાવવાનું કામ જ મિત્રો બેલીફનું છે એવું કહી શકાય. હવે મિત્રો આપણો બીજો ટોપિક આવે છે જે છે બેલીફના મુખ્ય કાર્યો અને ફરજો. તો મિત્રો હું લાઇન બાય લાઇન બોલતો જઈશ, તમે સાંભળતા જાઓ. પક્ષકારોને ન્યાયાલયમાં ન્યાયાધીશની સમક્ષ હાજર કરવા માટે
એટલે કે મિત્રો, અગાઉ આપણે જોઈ ગયા પક્ષકારો કોને કહેવાય, વાદી અને પ્રતિવાદીને પક્ષકારો તરીકે ઓળખવામાં આવે છે. એમણે ન્યાયાલય એટલે કે અદાલતની સામે રજૂ કરવાનું કામ બિલીફનું હોય છે. મિત્રો, નેક્સ્ટ મુદ્દો એવો છે કે ન્યાયાલયમાં જજને જરૂરી દસ્તાવેજો પૂરા પાડવા. એટલે કે મિત્રો, જજને જરૂરી દસ્તાવેજો પૂરા પાડવાનું કામ પણ બેલીફનું જ છે. આ એક ખાસ યાદ રાખજો. નેક્સ્ટ મુદ્દો મિત્રો એવો છે કે ન્યાયાધીશે કરેલા હુકમનામા તથા ન્યાયાધીશે કરેલા ઓર્ડરની જાણ પક્ષકારોને કરવી તથા તે હુકમ અથવા ઓર્ડરનો અમલ કરાવવો. એટલે કે મિત્રો, જો તમે ન્યાયાધીશ જે હુકમનામું આપે છે તેનો મિત્રો અમલ કરવાનું કામ પણ બેલીફનું જ છે. સપોઝ કે તમે અત્યારે બેલીફ છો અને તમને ન્યાયાધીશ બજવણી માટે હુકમનામું આપે છે, જે પક્ષકાર અથવા પક્ષકારોના ઘરે જઈને બજવણી કરવાની હોય, તો મિત્રો તમારે એનો અમલ કરવાનો છે એ હુકમનામાનો. એ આ અહીંયા વાક્ય કહેવા માંગે છે. નેક્સ્ટ મુદ્દો મિત્રો એવો છે કે ન્યાયાધીશે તૈયાર કરેલા હુકમનામાની નકલ તૈયાર કરી જવાબદાર પક્ષકારો સુધી પહોંચાડવી. એટલે કે મિત્રો, અહીંયા જે ન્યાયાધીશ છે એ હુકમનામું આપશે તમને, અને મિત્રો તમારે એની નકલ કરાવીને પક્ષકારો સુધી પહોંચાડી એમની સાઇન લઈને બજેલ પરત પાછું આવવાનું રહેશે. આ મિત્રો આખી પ્રોસેસ છે. આ પ્રોસેસ હું મિત્રો નેક્સ્ટ વિડીયો પ્રોસેસનો બનાવીશ કે બેલીફની પ્રોસેસ કઈ રીતની હોય છે, જેથી તમે આસાનીથી યાદ રહી જઈ શકશે. હા મિત્રો, નેક્સ્ટ મુદ્દો જોઈએ તો ન્યાયાલયમાં પક્ષકારો દ્વારા મૂકવામાં આવતા કેસોના પક્ષકારોને હાજર રાખવાની, રહેવાની નોટિસની બજવણી કરવાની ફરજ બેલીફની ગણાય છે. એટલે કે મિત્રો, ન્યાયાલયમાં તમને ન્યાયાધીશ એક હુકમનામું આપશે, તમારે તેને પક્ષકારો સામે રજૂ કરવાનું રહેશે, પક્ષકારોને સમજાવી અને બજેલ પરત પાછું લાવવાનું રહેશે, અને આ જે પક્ષકારો છે એને હાજર રહેવાની તમારે એક તર્ક અને તેને કહેવી પડશે, જે મુદત તારીખે તેને હાજર રહેવાની તમારે એને જાણ કરવી પડશે. એટલે કે મિત્રો, આ પક્ષકારોને હાજર રાખવાની જે ફરજ છે એ બેલીફના અંડરમાં આવશે. નેક્સ્ટ મિત્રો, આમ ઉપરના તમામ મુદ્દાને બેલીફના કાર્યોમાં આવરી લેવા છે. એટલે મિત્રો, અહીંયા આપણે વાત કરી કે બેલીફ કોને કહેવાય અને બેલીફના કાર્યો, અને મેઇન આપણે જે રિવિઝન એક કર્યું છે જે ધારાકીય શબ્દોનું. તમે મિત્રો ચિત્ર સ્વરૂપે જોવા માંગતા હોય તો હું અહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં વિડીયોમાં લિંક મૂકું છું. અને જો મિત્રો તમને આ અત્યારે મેં તમને સમજાવ્યું એની PDF તમે લેવા માંગતા હોય તો મિત્રો એની પણ હું લિંક ડિસ્ક્રિપ્શનમાં નીચે મૂકું છું, જે તમે ડાઉનલોડ કરી અને ભવિષ્યમાં આગળ તમે ગમે ત્યારે વાંચી શકશો. તો મિત્રો, અહીંયા આપણો ગોલ એક જ છે કે આપણે જે નેક્સ્ટ એક્ઝામ જે બેલીફની આવે છે 19-8, એમાં તમે દરેક મિત્રો સફળતા મેળવો અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી, એવી અમે આશા રાખીએ છીએ. અને જો મિત્રો તમને કોઈ પણ જાતનો સવાલ મૂંઝવતો હોય બેલીફને લગતો, અથવા કોઈ પણ ક્વેરીને કોઈ પણ વિડીયોને લગતો, તો મિત્રો તમે તમારા સમાધાન માટે નીચે મિત્રો કમેન્ટ અમને કરી શકો છો. અને જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, અને જો મિત્રો તમને વિડીયો પસંદ ના આવે તો તમે ડિસલાઇક પણ કરી શકો છો. અને મિત્રો તમે તમારા ફ્રેન્ડને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, જેથી અમને આવનારા વિડીયો બનાવવામાં અમે વધારે સફળતા મેળવી શકીએ અને વધારે ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ. સો ત્યાં સુધી મિત્રો રજા આપો. બાય બાય. થેન્ક યુ. જય હિન્દ. જય ભારત.